આનંદીબેન પટેલ સાથે મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના 7 અને રાજ્ય કક્ષાના 14 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતે ગૃહ, મહેસૂલ અને માહિતી પ્રસારણ ખાતું સંભાળશે, જ્યારે નીતિન પટેલ આરોગ્ય મંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ઉર્જા મંત્રી અને નાણામંત્રી તરીકે સૌરભભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. રમણલાલ વોરા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તરીકે રહેશે. બાબુ બોખરિયા પાણી પુરવઠા મંત્રી તરીકે રહેશે. વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા છે. શ્રમ અને રોજગારી મંત્રી દિલીપ ઠાકોર પાસે છે, જ્યારે કાંતિ ગામિત આદિજાતિ વિકાસ મંત્રી છે. બાબુભાઈ બાખડ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી છે. જયેશ રાદડિયા પ્રવાસન મંત્રી છે. તારાચંદ છેડા કુટીર સંવર્ધન મંત્રી છે. આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી તરીકે શંકરભાઈ ચૌધરી છે, જ્યારે પંચાયતના ગ્રામ વિકાસ મંત્રી તરીકે જયંત કવાડિયા છે. નાનું વાનાણી રમતગમત મંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ગોવિંદભાઈ પટેલ કૃષિ અને પાણીના પુરવઠા મંત્રી છે. ગૃહમંત્રી તરીકે રજનીકાંત પટેલ છે. માર્ગ અને મકાનમાં જયદ્રથસિંહભાઈ પરમાર છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે છત્રસિંહ મોરી છે. પ્રદીપસિંહ જાડેજા કાયદો અને ન્યાયતંત્ર સંભાળશે. અને અંતમાં વસુબેન ત્રિવેદીને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યા છે.